ભગવાન સ્વામિનારાયણ એ નરનારાયણ દેવ ની કરેલી પ્રતિષ્ઠા ને 200 વર્ષ પૂર્ણ થતા ભુજમાં નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ની તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે. ત્યારે મંગળવાર થી 26 એપ્રિલ સુધી 222 હેક્ટર માં યોજાનાર આ મહોત્સવ માં દેશ વિદેશ ના લાખો હરિભક્તો જોડાશે. નરનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ નો પ્રારંભ તારીખ 18/4 ના થશે. આ મહોત્સવ પર કચ્છ સહિત વિશ્વભરના હરિભક્તો માં ઉત્કંઠા છે. ભુજમાં મહોત્સવની તૈયારીઓનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. તારીખ 26/4 સુધીમાં મિર્જાપર રોડ નજીક બદિકા આશ્રમનું સુશોભિત નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં 35 જેટલા જુદા જુદા ડોમ ઊભા કરાયા છે, જેમાં વિવિધ પ્રદર્શનો તૈયાર કરાયા છે. અત્યાર સુધી 6 લાખથી વધારે હરિભક્તોએ આ પ્રદર્શનનો લાભ લીધો છે. ગૌ મહિમા પ્રદર્શનમાં 2 લાખથી વધારે હરિભક્તોએ આ પ્રદર્શનનો લાભ લીધો છે. 9 દિવસના આ મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવિયા, દેવુસિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મંત્રી સ્વતંત્ર દેવસિંહ, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મંત્રીમંડળના કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી તથા પ્રફુલ્લ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહેશે. વિશેષમાં આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ પરિવાર, 2000થી વધુ જુદા જુદા સંપ્રદાયના સંતો, 3000થી વધારે સંખ્યા યોગી બહેનો તેમજ 30 લાખથી વધુ દેશના હરિભક્તો અને 25000થી વધારે NRI હરિભક્તો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગ દરમિયાન ભવ્ય શોભાયાત્રામાં 200થી વધારે શણગારેલા સ્લોટ, 30થી વધારે બેન પાર્ટી, 108થી વધારે ગામડાની ભજન મંડળી જોડાશે. આ ધાર્મિક પ્રસંગના પારાયણ દરમિયાન ભારતના 4 ખંડથી 51 જેટલા વિદ્વાનો ઉપસ્થિત રહેશે. 201 કુંડ મહાવિષ્ણુ યાગની 230 જેટલા ભૂદેવો ઉપસ્થિત થનાર છે. અલી મોહમ્મદ ચાકી, JDSTV, કચ્છ. કચ્છ માટે એક ગૌરવની વાત છે. ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત શ્રી નરનારાયણ દેવ મંદિરને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે નિમિત્તે શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ઉત્સવ કદાચ કચ્છે એના ભૂતકાળમાં ક્યારેય નહીં જોયો એટલો મોટો ઉત્સવ છે. આ ઉત્સવમાં 30 લાખથી પણ વધારે લોકો પધારી અને આનો લાભ લેશે. અત્યાર સુધી જે પ્રદર્શનો છે અત્યારે ચાલુ છે, બદ્રીવન પ્રદર્શન ચાલુ છે, ગોમહિમા દર્શન નામનું પ્રદર્શન ચાલુ છે, આ બંને પ્રદર્શનને હું જો જોડું સાથે તો 7-1 લાખ લોકો તો મુલાકાત લઈ ચૂક્યા છે. મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે ઘણા બધા આયોજનો પૂર્વે થયા અને હવે જે આયોજનો થશે એની વાત કરું તો આવતીકાલે વિશ્વ યુવા સંમેલન છે, જેમાં યુવાનો માટે ખાસ પ્રેરણાદાયી વાતો અને એક કદમ સાંસ્કૃતિક ઓર આ વાત લઈને મહેશભાઈ જીવાણી, જેઓ ગુજરાત પ્રાંતના તેઓ સરસંઘચાલક છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં, તેઓ પધારીને પોતાના વિચારો યુવાનો સુધી પહોંચાડશે. બપોર પછી ભવ્ય પોથીયાત્રા છે, જે ભવ્ય પોથીયાત્રા પ્રિન્સ રેસિડેન્સી એરપોર્ટ રોડથી શરૂ થશે અને મહોત્સવ સ્થળ બદ્રિકાશ્રમ સુધી પધારશે પહોંચશે. ત્યાં જે વિશાળ બદ્રિકાશ્રમનો ગેટ બનાવ્યો છે એનું ઉદ્ઘાટન છે. ત્યારબાદ બદ્રીવન સભા મંડપ છે એનું પણ ઉદ્ઘાટન ગેટનું થશે. અને 18 તારીખે આપણે સૌ કિસાનથી જોડાયા છીએ ત્યારે ભૂમિ સાથે રહી અને આપણે ઉત્સવ કરીએ ભાવ સાથે પ્રથમ દિવસ જ ઉત્સવનો દીપ પ્રાગટ્યથી શરૂ કરીશું. તેમાં આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધારશે અને તેઓ ગૌ મહિમા કૃષિ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. અને ભુજ મંદિર દ્વારા ચાલતા જે ગાય આધારિત ખેતી અભિયાન છે એ અભિયાન સાથે જોડાયેલા ખેડૂતો એમનું બહુમાન અને એમને પ્રમાણપત્ર પણ મહામહિમ રાજ્યપાલ શ્રી એનાયત કરશે. આવા અનેક કાર્યક્રમો ઉત્સવ દરમિયાન પધારશે. જેમ ભગવાનને આભૂષણ અર્પણ વિધિ હોય તેવી જ રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા એવા પરમ પૂજ્ય સરસંઘ ચાલક શ્રી મોહન ભાગવતજી પણ પધારશે. રાજકીય દ્વારેથી પણ ઘણા બધા અતિથિઓ મહાનુભાવો પધારવાના છે. કુલ મળીને આ ઉત્સવ એ નાનાથી માન